નમસ્કાર સીએસસી વીએલઈ મિત્રો, આજે આપણે અહીંયા આગળ જોઈશું સીએસસી એક્સિસ બેંક પીસીની ઇન્સ્ટોલેશનની પ્રોસેસ આપણે કઈ રીતે કરી શકીએ. હું સીએસસી સ્ટેટ ટીમથી હવે અહીંયા જે આપણે તમને ઇન્ફોર્મેશન આપીશું એ બધી સાચી અને એકદમ ટ્રુ ઇન્ફોર્મેશન છે. જે તમે એક્સિસ બેંકના જો પીસી તમે બની ગયા હો તો એની ઇન્સ્ટોલેશન કરી અને એમાં કામ કઈ રીતે કરવું તેની માહિતી અહીંયા આગળ વિડીયો દ્વારા તમને બધાને બતાવવામાં આવશે. તો ફર્સ્ટ સ્ટેપ છે કે આપણે ઇન્સ્ટોલેશન એટલે કે બીસી પોઈન્ટ આપણે આપણે એની જે પોર્ટલ છે એ કેવી રીતે આપણે સ્ટાર્ટ કરવું. ત્રણ ડિવાઇસ આપણે એક્સિસ બેંકની અંદર ચાલી શકે છે, એક મોર્ફો ડિવાઇસ, મંત્રા ડિવાઇસ અને સ્ટાર્ટેક. આ ત્રણ ડિવાઇસ તમે બેંક બીસી પોર્ટલના અંદર તમે યુઝ કરી શકો છો. એ ગાડી તમે જોશો તો આ જે ઉપર જે ત્રણ લિંક જે આપી છે એ તમે ડિવાઇસના ડ્રાઈવર અને આરડી સર્વિસીસ ડાઉનલોડ કરવાની છે અને એની જ નીચે ત્રણ જે આપણે લિંક તમને આપેલી છે આરઆઈઆઈ 127 વાળી અને લોકલ હોસ્ટની એ જે લિંક છે એના અંદર આપણે એ જણાવ્યું છે કે ઇન્સ્ટોલેશન કર્યા બાદ એ આપણા બ્રાઉઝરમાં આપણે એને એ લિંકને એક્ટિવ કરવી પડે, ત્યારબાદ જ એનું લોગિન થઈ શકે. એક્સિસ બેંકનું જે બીસી પોર્ટલ છે એ ઓનલી ને ઓનલી મોઝિલા ફાયરફોક્સમાં જ આપણે યુઝ કરવાનું, બીજા કોઈ બ્રાઉઝરની અંદર આપણે તેને યુઝ નહીં કરવાનું. બીજા કોઈ બ્રાઉઝરની અંદર ચાલશે પણ એનું જેટલું પરફોર્મન્સ જોશે એટલું પરફોર્મન્સ એના અંદર નહીં દેખાડે જેટલું મોઝિલા ફાયરફોક્સમાં બતાવશે. અહીંયા મારી જોડે મંત્રા ડિવાઇસ છે, હું મંત્રા ડિવાઇસનું અત્યારે ઇન્સ્ટોલેશન કરીને તમને બતાવીશ. અહીંયા ગાડી મોર્ફો મંત્રા ડ્રાઈવરની જે લિંક છે એ લિંક તમે તમારી સિસ્ટમમાં જે બ્રાઉઝર છે એ બ્રાઉઝરની અંદર આ લિંકને પેસ્ટ કરો. ત્યારબાદ અહીંયા ગાડી તમારી જોડે માગશે બી જે તમારી જોડે જે કેપ્ચા પૂછે છે એ કેપ્ચા તમારે નાખીને અને સબમિટ કરવાનું રહેશે. અહીંયા ગાડી બે વસ્તુ આપણે ડાઉનલોડ કરવાની રહેશે, એક મંત્રા ડાઉનલોડ MFS 100 ડ્રાઈવર અને એક મંત્રા આરડી સર્વિસીસ. ઓકે, આ બે વસ્તુ ડાઉનલોડ કરવાની રહેશે. સૌથી પહેલાં આની અંદર આપણી જોડે મંત્રા ડ્રાઈવર આપણે ઇન્સ્ટોલ કરવા પડે, ત્યારબાદ આરડી સર્વિસીસ ઇન્સ્ટોલેશન કરવાની. અહીંયા ગાડી મંત્રા ડ્રાઈવર ઉપર ડબલ ક્લિક કરીને સોફ્ટવેરને રન કરવાનું રહેશે. રન થઈ ગયા બાદ અહીંયા ઉપર યસ કરવું, યસ થઈ જાય એટલે અહીંયા ઇન્સ્ટોલ. અહીંયા ગાડી આપણે ડિવાઇસને ઇનિશિયલાઇઝેશન કરીશું, ત્યારબાદ અહીંયા સ્ટાર્ટ કેપ્ચર ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ તમે જે મંત્રા ડિવાઇસ લગાવેલું છે તમારે સિસ્ટમની અંદર એમાં લાઇટ થશે, તમારે અંગૂઠો આપી દેવાનો, અંગૂઠો ફિંગરપ્રિન્ટ આપશો એટલે અહીંયા ગાડી ફિંગર ડેટા ઇઝ સેવડ એઝ એપ્લિકેશન પાર. અહીંયા ઓકે આપીને તેને અહીંયા એક્ઝિટ કરવાનો, એક્ઝિટ કરશો એટલે અહીંયા ગાડી એને ફિનિશ કરી દેવાનું. ફિનિશ કરી પછી અહીંયા ગાડી જેમ આપણે મંત્રા ડ્રાઈવરને જે સેટઅપ મારી છે એમ આપણે આરડી સર્વિસનું સેટઅપ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા રન, યસ, નેક્સ્ટ ઇન્સ્ટોલેશન. અહીંયા ગાડી આરડી સર્વિસ ઇન્સ્ટોલ થશે એટલે ફિનિશ આપી દેવાનું. આપણે અહીંયા તમને મેસેજ બતાવશે કે મંત્રા ઇન્સ્ટોલેશન માટે પ્લીઝ વેઇટ વાઇલ કન્વર્ટિંગ પબ્લિક ડિવાઇસ. અને એકવાર ડિવાઇસને કાઢી જે આપણે ડિવાઇસ અહીંયા ગાડી ઇન્સ્ટોલેશન કર્યું છે તે ડિવાઇસની આપણે અહીંયા ગાડી જે આરડી સર્વિસીસ છે એની જે લિંક છે એ લિંકને આપણે અહીંયા ગાડી પોર્ટના અંદર એને એક્ટિવ કરીશું. એ લિંક આપણે અહીંયા ગાડી ફાયરફોક્સમાં આપણે એને એક્ટિવ કરવાની રહેશે. અહીંયા નોટ નાઉ આ રીતે બતાવશે એટલે એડવાન્સ ઉપર ક્લિક કરવાનું, એક્સેપ્ટ ધ રિસ્ક એન્ડ કન્ટિન્યુ. અહીંયા તમે ક્લિક કરશો ત્યારબાદ મોઝિલા ફાયરફોક્સમાં અહીંયા જે સાઈડમાં રાઈટ સાઈડમાં જે ત્રણ બટન બતાવ્યા છે ત્યાં આગળ સેટિંગમાં જવાનું, ત્યાં પીઓપી લખવાનું, પોપ. પોપમાંથી જે પોપ બ્લોકર જે છે એનામાંથી ટીક માર્ક કાઢવાની પડશે. એ ટીક માર્ક એટલા માટે કાઢવાની છે કે તમે ટીક માર્ક ત્યાંથી નહીં નીકળેલી હોય તો તમારી જે બેંક બીસીની જે સાઈટ છે એ ઓપન થશે નહીં. અહીંયા ગાડી હવે તમે આ જે લિંક છે એ એક્સિસ બેંકની બીસી પોર્ટલની એને તમે કોપી કરીને અને આની અંદર નાખશો એટલે ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ શકશે. ઓકે, તો અહીંયા ગાડી આપણે તમારું એક્સિસ બેંકનું જે મંત્રા ડિવાઇસનું જે ઇન્સ્ટોલેશન છે એ અહીંયા પૂરું થઈ ગયું છે.
સેમ જો તમારી જોડે મોટો ડિવાઇસ હોય તો જેમ મેં મંત્રાના ડ્રાઈવર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલેશન કર્યું છે એ જ રીતે તમારે મોર્ફોના ડ્રાઈવર ડાઉનલોડ કરવાના. મોર્ફોના ડ્રાઈવર તમે ડાઉનલોડ કરશો એટલે એમાં ખાલી એક જ આરડી સર્વિસીસ હશે, એ આરડી સર્વિસીસ નાખીને અને તેને ઇન્સ્ટોલ કરી લેવાનું. ઇન્સ્ટોલ કર્યા પછી જેમ મેં મંત્રાની અહીંયા ગાડી ડિવાઇસની જે લિંક અહીંયા એક્ટિવેટ કરી છે એમ તમારે આડી મોર્ફોની આપણે લિંક અહીંયા ગાડી એક્ટિવ કરી દેવાની. ઓકે, તો આ હતી વીએલઈ મિત્રો, આપણે એક્સિસ બેંકનું જે પીસી પોર્ટલ છે એની ઇન્સ્ટોલેશનની પ્રોસેસ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર જોઈશું કે એક્સિસ બેંકનું જે પોર્ટલ છે એમાં આપણે એ પોર્ટલને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ છીએ અને એના અંદર કઈ કઈ સર્વિસીસ છે. ઓકે, તો થેન્ક યુ, ધન્યવાદ, આભાર.